શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તથા કડીમાં વૈશાખી પૂર્ણિમાએ શ્રી ઘનશ્યામ મહારાજને ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શૃંગાર કરાયો હતો. સનાતન હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાને વૈશાખી પૂર્ણિમા, પીપળ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. મણિનગરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને વૈશાખી પૂર્ણિમાના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયન રમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં આજે વૈશાખી પૂર્ણિમાના પાવન દિવસે શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના મનોરમ્ય કલાત્મક વાઘા શૃંગાર ધરાવવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ આજે ભગવાનને કેસરયુક્ત ચંદનના એ શણગાર વાઘા ધારણ કરાવ્યા હતા. અને સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને ગઢડા છેલ્લા પ્રકરણના 23મા વચનામૃતમાં કહ્યું તદ અનુસાર ઋતુ પ્રમાણે ભગવાનને તે વાઘા પરિધાન કરવામાં આવે એ પ્રમાણે આ કાળજાળ ગરમીમાં વૈશાખ મહિનાની આ ગરમીમાં પૂજનીય સંતોએ મલ્યાગર જે ચંદન કહેવાય જે ભગવાનની શીતળતા આપે, ઠંડક આપે, ગરમીથી એ દૂર રહિત થઈ અને ઠંડક આપે માટે પૂજનીય સંતોએ આજે ભગવાનને ખૂબ જ સરસ મજાના એક કલાત્મક શણગાર ધરાવ્યા હતા, જેના દર્શનાર્થે અનેક દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. અસ્તુ, જય સ્વામિનારાયણ.